હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર. મંડીમાં વાદળ ફાટતા પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું મકાન. માત્ર 3 સેકન્ડમાં જ 3 માળનું મકાન ધરાશાયી થઈ પાણીના ધસમસતા વહેણમાં તણાયું. હિમાચલ પ્રદેશથી તબાહીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું. મનીકર્ણ ઘાટીના પહાડી વિસ્તારમાં આકાશીય આફતે કહેર વર્તા આવ્યો. અચાનક વાદળ ફાટતા જોરદાર પૂર આવ્યું. પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો, દુકાનો, ઘરો બધું તણાઈ ગયું. હિમાચલ પ્રદેશના મંડીમાં જોરદાર વરસાદ. પહાડોથી લઈ મેદાન સુધી આકાશીય આફત. હિમાચલ પ્રદેશની વ્યાસ નદી તોફાની બનતા આફત વરસી. અત્યાર સુધીમાં કુલ 30 લોકો લાપતા. કેરળ બાદ હિમાચલમાં વરસાદી આફત. શિમલામાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ. રામપુર પ્રદેશના સમેજ ખાડમાં પાવર પ્રોજેક્ટના 19 લોકો ગુમ. હિમાચલ પ્રદેશની મંડીમાં વ્યાસ નદી બની ગાંડીતુર. નદીમાં ભયાનક પૂર આવતા મંડીમાં તબાહી મચી. રૌદ્ર સ્વરૂપે વહેતી વ્યાસ નદીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડની સુખી નદીમાં આવ્યું પૂર. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ટ્રક. જિલ્લામાં સતત ભૂસ્ખલન અને વાદળો ફાટવાની ઘટના. સોનપ્રયાગમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ એલર્ટ. અમદાવાદના ગોતામાં ધોધમાર વરસાદ. ગોતા ઘાટલોડિયામાં વરસાદે બોલાવી ધડબડાટી. ચાણક્યપુરી વંદે માતરમ વિસ્તારમાં પણ વરસાદ. અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ. એસજી હાઈવે પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ. અન્ય વિસ્તારોમાં પણ જામ્યો વરસાદી માહોલ. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણ બન્યું ઠંડુગા. વરસાદી માહોલમાં કોઝવે પરથી પસાર થતા સાવધાન. દ્વારકામાં સલાયા નજીક કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સ્લીપ થયું. સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ડાંગ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ. સુબીર, વઘઈ, આહવામાં મેઘરાજા થયા મહેરબાન. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ગરમીથી રાહત. સુરતમાં વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ. બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ. સારો વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના ધારી અને ગીરકાંઠાના ગામોમાં વરસાદી માહોલ. દલખાણીયા, ગીગાસણ, કુબડાસામાં પડ્યો વરસાદ. ઝર અને ખીચા સહિતના ગામોમાં પડ્યા વરસાદી ઝાપટા. ભાવનગર જિલ્લાના તળાજામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. વાતાવરણમાં ઠંડક. ત્રાપજ ગામે ભારે વરસાદથી ખેતરમાં પાણી વહેતા થયા. દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યા. કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા. ગાયત્રી મંદિર, લાઇટ હાઉસ, સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા ઉપર ઊંચા મોજા ઉછળ્યા. દાહોદના માછણ નાળા ડેમ 85% ભરાયો. ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા સહિત 7 ગામોને કરાયા એલર્ટ. ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મૌડી, માંડલી, ખૂટા, મુનખોસલા અને થેરકા ગામને એલર્ટ કરાયા. ઉત્તરાખંડના રામનગરમાં સ્થાનિક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદી પાસેના 2 ઝૂંપડા તણાયા. આસપાસ રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા નદીના પાણી. પહાડો પર અવિરત વરસાદના પગલે ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી લેતા આસપાસના લોકોના જીવતર થયા. નદીમાં પ્રવાહ વધતા લોકોને ગંગા નદીમાં સ્નાન પર ફરમાવાયો પ્રતિબંધ. હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું. થલતુ ખોડ વિસ્તારમાં વાદળ ફાટતા ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા. અનેક મકાનો ધરાશાયી થયા. જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમ કામે લાગી. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 256 લોકોના મોત. 240થી વધુ લોકો ગુમ થતા રેસ્ક્યુ કામગીરીમાં લાગ્યું તંત્ર. મુંદકઈ અને ચુરલમાલામાં ઘર, રસ્તા, વાહનો, દુકાનો બધું જ ડૂબી જતા ભારે તબાહી. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ સેનાએ મોરચો સંભાળ્યો. હજુ ઘણા લોકો ફસાયા હોવાથી પ્રશાસને રેસ્ક્યુ કામગીરી કરી તેજ. સતત ધોધમાર વરસાદના કારણે રેસ્ક્યુમાં પડી રહી છે મુશ્કેલી. કેરળમાં આકાશીય આફત બાદ તંત્ર એક્શનમાં. સીએમ પિનરાઈ વિજયને કર્યું પૂર અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ. ડીજીપી શેઠ દરવેશ સાહેબ અને મુખ્ય સચિવ ડોક્ટર વી વેણુએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તમિલનાડુમાં કાવેરી નદીના પૂરે વિનાશ. વેર્યો 50,000 એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. કેળાના પાકને નુકસાનની ભીતિ. કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળ્યા નદીના પાણી. કાવેરી નદીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો. જિલ્લા પ્રશાસને લોકોને નદી કાંઠે ન જવા ચેતવણી આપી. મેટુ ડેમમાંથી કાવેરી નદીમાં પાણી છોડાતા જળ સપાટીમાં સતત વધારો. બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો. બ્રહ્મકપાલ, ગાંધીઘાટ, તૃપ્તકુંડ થયા જળમગ્ન. પ્રશાસને લોકોને નદી કિનારે ન જવા માટે કરી અપીલ. બ્રહ્મકપાલ ખાતે પિંડદાન અને તર્પણ કાર્ય બંધ.
ઉત્તરાખંડમાં સતત મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. ચોખુટિયામાં રામગંગા નદીએ ભયજનક સપાટી વટાવી, જાકેશ્વરમાં જળબંબાકાર થતા લોકોને પારાવાર મુશ્કેલી. રાજસ્થાનના કલોલીમાં ધોધમાર વરસાદ. રામતવરા વિસ્તારમાં રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા, ટેમ્પો વરસાદી પાણીમાં ગરકાવ થતા દોડધામ. રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. જયપુરના એરપોર્ટ પાસે ભરાયા વરસાદી પાણી, રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા પ્રવાસીઓને વાહન ચાલકો અટવાયા. રાજસ્થાનના જયપુરમાં મેઘરાજા થયા મહેરબાન. ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લામાં મેઘરાજાએ કરી જમાવટ. ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. બાજરી, મગફળી, ગુવાર અને મગના પાકને વરસાદથી થશે ફાયદો. દિલ્હીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. મુશળધાર વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી, રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકોને રાહદારીઓને પડી હાલાકી. હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદના કારણે કરોડો રૂપિયાના ફ્લેટમાં પાણી ભરાયા, લોકોના ઘરોમાં પાણી ભરાયા, કાર પણ પાણીમાં ડૂબી. ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા કરાઈ જાહેર. 7 વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી. 15 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. બોટાદ, ભાવનગર, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ. ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 7 દિવસ માછીમારીને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. કાંઠા પર તેજ પવન સાથે વરસાદની પણ આગાહી. ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. ગુજરાતમાં 2 મહિના રહી શકે વરસાદની અછત. સૌરાષ્ટ્ર કચ્છ માટે અત્યંત ચિંતાજનક સ્થિતિની સંભાવના. રાજ્યના અન્ય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે. ઓગસ્ટ સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. સુરતના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત. હાથનૂર અને પ્રકાશા ડેમમાંથી છોડાઈ રહ્યું છે પાણી. ઉકાઈ ડેમમાં 66,227 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ઉકાઈ ડેમની જળસપાટી 327.33 ફૂટ પર પહોંચી. ગાંધીનગરમાં ઘર રોડ પર ટ્રેક્ટરની ટ્રોલીમાં જોખમી સવારી, માલ સામાન પર મહિલાઓ અને બાળકો સવાર થયેલા જોવા મળ્યા. જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો. સુરત માંડવીના રિવરફ્રન્ટ પર કાર નદીમાં ખાબકી. તાપી નદી કિનારે રિવરફ્રન્ટ પર મજા માણવા આવ્યા હતા 4 લોકો. અચાનક ઇકો કારના એક્સિલેટર દબાઈ જતા કાર નદીમાં પડી. કારમાં સવાર 4 લોકોનો આવાજ બચાવ. માંડવી ફાયર વિભાગે કારને પણ નદીમાંથી બહાર કાઢી. વડોદરાની સેન્ટ્રલ જેલમાં બ્લેક કોબ્રાના આંટા ફેરાતી ફફડાટ. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા કોબ્રાને રેસ્ક્યુ કરાયું. જેલ પ્રશાસન દ્વારા જીવદયા પ્રેમી સંસ્થાને કરાઈ હતી જાણ. રાજ્યમાં આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર, જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટરમાં કપાસનું કરાયું વાવેતર, તો 18.80 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયાની કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી જાણકારી. પાટણના ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો. 7 વર્ષીય બાળક ધારપુર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર. સરસ્વતીના મોટા નાયતા ગામના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધ્યું. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 58 બાળ દર્દીના મોત. હજુ પણ 52 કેસ પોઝિટિવ. 52 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. રાજકોટના જસદણ પંથકમાં ઘરસૂંઢા રોગથી પશુઓના મોત. રાજાવડલા ગામમાં 40 જેટલા પશુઓના મોતથી પશુપાલકો ચિંતામાં. પશુઓના ગળામાં થાય છે રોગ. રોગની જાણ થતાં તાત્કાલિક રસી મુકાવવા પશુ ચિકિત્સકની સલાહ. સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો. રીલ્સના ચક્કરમાં 10 વર્ષના બાળકે કર્યો આપઘાત. 2 ભાઈ વચ્ચે રીલ્સ જોવા બાબત થયો હતો ઝઘડો. ઝઘડામાં માઠું લાગતા ગળે ફાંસો ખાધો. ભરૂચ જિલ્લામાં રસ્તો બનતાની સાથે જ બિસ્માર બન્યો. દર વર્ષે રોડ બને અને દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જતા વાહન ચાલકોમાં રોષ. 3-4 કિલોમીટરનું અંતર કાપવામાં વાહન ચાલકોને લાગે છે 15-20 મિનિટ. ઠેર ઠેર ભૂવા અને ખાડાથી રાહદારીઓ ત્રસ્ત. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પણ બન્યા ખખડધજ. વરસાદી પાણીથી અલારસા ગામનું આસોદરને જોડતું નાળું તૂટતા વાહન ચાલકોની સમસ્યા વધી. સિસવા અને વડેલી ગામના રસ્તા પર ખાડારાજથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદે જ ખોલી હાઈવે ઓથોરિટીની પોલ. ધાનેરાથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા. હાડકા તોડખાડાથી વાહન ચાલકો ત્રાહિમામ પુકારી. તાત્કાલિક ખાડા રિપેરિંગ કરવા વાહન ચાલકોએ માંગ કરી. વિકસિત ગુજરાતના મહાનગરોમાં ખાડારાજ, કાંકરા, કપચી અને તૂટેલા રોડે વિકાસની પોલ ખોલી. કમર તોડ ખાડાથી વાહન ચાલકો થયા ત્રસ્ત.
સ્માર્ટ સિટી અમદાવાદમાં ખાડા ભૂવાની ભરમાર. રાણીપ વિસ્તારમાં પણ રોડ પર પડેલા મસમોટા ખાડા વાહન ચાલકો માટે બન્યા માથાનો દુખાવો. તૂટેલા રોડથી સ્માર્ટ સિટીના વિકાસ પર ઉઠ્યા સવાલો. ટેક્સ ભર્યા છતાં સારા રસ્તા ન મળતા શહેરીજનોમાં આક્રોશ. ખાડાઓને કારણે અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છતાં નથી હલતું તંત્રના પેટનું પાણી. તૂટેલા રોડનું સમારકામ કરવા શહેરીજનોની ઉગ્ર માંગ. રાજકોટ શહેરના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય. મસમોટા ખાડામાં ભરાયા વરસાદી પાણી. ગોંડલ ચોકડી નજીક નેશનલ હાઈવે પર ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલકોને હાલાકી. વડોદરામાં પૂરે રસ્તા બ્રિજ ધોઈ નાખ્યા. પ્રી મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતરતા તંત્રની પોલ ખુલી. શહેરના 400 વધુ રોડ પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. ધોધમાર વરસાદમાં દમણના રસ્તાઓનો કચ્છર ગાણ વળી ગયો. વાહનો રોડ પર ડિસ્કો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દમણના પ્રવેશ દ્વાર ગણાતા કોસ્ટલ હાઈવે પર જોવા મળ્યું ખાડાનું સામ્રાજ્ય. ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા હજારો લોકો હાઈવે પરથી કરે છે અવર જવર. મસમોટા ખાડામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન. વારંવાર અકસ્માતો સર્જાતા હોવાની પણ ફરિયાદ. વડોદરામાં રસ્તા બિસ્માર રસ્તા પર ભૂવાનું સામ્રાજ્ય. પરિવાર 4 રસ્તા પરના ડાન્સિંગ રોડથી વાહન ચાલકો પરેશાન. વાહન ચાલકોએ અધિકારીઓને આંધળા ગણાવ્યા. મહેસાણાના વિસનગરમાં ખાડા ભૂવાની ભરમાર. શહેરના તમામ રસ્તા પર મસમોટા ખાડા પડવાથી સ્થાનિકોને હાલાકી. પ્રજાના પૈસા ખાડામાં સમાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. દ્વારકાના ખંભાળિયામાં વરસાદ બાદ રસ્તાના હાલ બેહાલ. રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. શહેરના એન્ટ્રી પોઈન્ટ નગર ગેટ રોડ, જોધપુર ગેટ રોડ, સરકારી હોસ્પિટલ તરફ જતા તમામ રસ્તા પર પડ્યા મસમોટા ગાબડા. દાહોદના લીંબડીમાં તસ્કરોનો આતંક. જાલોદ રોડ પર આવેલા મકાનમાં ચોરી કરવા આવેલા 6-7 તસ્કરો સીસીટીવીમાં કેદ. મકાન માલિકને બંધક બનાવી તસ્કરોએ આતંક મચાવ્યો. ચોરને પકડવા ઘર માલિકે કર્યો હતો પોલીસને ફોન. ઇમરજન્સી સમયે પણ પોલીસે આપ્યો જવાબ ચોંકાવનારો. પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લખાવવાની વાત કરતા પોલીસકર્મીનો ઓડિયો વાયરલ. સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 6 સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી. સામાન્ય વરસાદમાં જ ખુલ્લી જગ્યામાં ભરાયા છે પાણી. ગટરોના પણ ગંદા પાણી રહેણાંક વિસ્તારમાં ભરાય છતાં રોગચાળાનો ભય. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો કરાયા દૂર. શહેરના બોર તળાવ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરાયા દૂર. ખેડામાં પ્રાથમિક શાળાને ગામ લોકોએ કરી તાળાબંધી. શિક્ષક પ્રવીણભાઈ શાળામાં જ દારૂ પીને બાળકો સાથે કરતા હતા ગેરવર્તન. બદલી બાદ ફરીથી તે જ શિક્ષક શાળામાં આવતા ગામજનો મારો. રાજકોટના વિંછિયા તાલુકાના પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત. કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ ગાબુ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર. કોંગ્રેસના 14-8 સભ્યોએ વિરોધમાં કર્યું મતદાન. કોંગ્રેસના સભ્યો તોડવામાં આવ્યા હોવાનો આક્ષેપ. આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે કર્યો હોબાળો. પાલિકાના તમામ કામો ગેરકાયદેસર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો. નગરપાલિકા હાઈ હાઈના નારા લગાવી વિપક્ષે સામાન્ય સભામાં સૂત્રોચ્ચાર કર્યા. શાળાઓમાં ફાયર એનઓસીનો મામલો હજુ પણ વિવાદમાં. શાળા સંચાલકોએ ફાયર એનઓસીને લઈને નોંધાવ્યો વિરોધ. શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે અલગ અલગ નિયમો લાગુ કરવા માંગ. મહેસાણાના ખેરાલુમાં બુધવારે થયેલી યુવકની હત્યાને લઈને ભારે રોષ. વેપારીઓએ બંધ પાડી નોંધાવ્યો વિરોધ. પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો. બનાસકાંઠામાં બાયપાસ રોડને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ. જગાણાથી સોનગઢ સુધી બાયપાસના રોડને લઈને વિરોધ. ઢોલ વગાડી બાયપાસ હાય હાયના લગાવ્યા નારા. રાજકોટ શહેરના 19 જેટલા કોમ્યુનિટી હોલને લાગ્યા તાળા. ફાયર સેફટીના અભાવે મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલ બંધ કરાયો. આગામી 2 જેટલા સમય સુધી આ કોમ્યુનિટી હોલ બંધ રહેશે. વલસાડ જિલ્લાના કપરાડા નજીક એક ટ્રક ખુટકાતા સર્જાયો ટ્રાફિક જામ. 4 કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી. કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા. નાસિક હાઈવે પર ઘાટ ચડતા ટ્રક ખુટકાતા સર્જાઈ સમસ્યા. બનાસકાંઠાના પાલનપુર આબુ હાઈવે પર ગંભીર અકસ્માત. ચેખલાના પાટિયા પાસે 2 ટેન્કર ધડાકાભેર અથડાતા એકનું મોત. ટેન્કર ચાલક ફસાઈ જતા પોલીસે 4 કલાકની જહેમત બાદ બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો. દાહોદના ઉધાળવા ગામમાં 10 વર્ષની બાળકીને કરડ્યું સાપ. ઘરના કબાટમાં નીકળ્યો કોબરા સાપ. બાળકી કબાટમાં હાથ નાખતા સાપે માર્યો ડંખ. બાળકીને સારવાર માટે ખસેડાઈ હોસ્પિટલ. એનિમલ રેસ્ક્યુ ટીમે સાપને પકડીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો. વલસાડમાં તલવારથી કેક કાપી યુવકને ભારે પડી. વીડિયો વાયરલ થતા પોલીસે યુવકને કાયદાનો ભાન કરાવ્યું. અગાઉ પણ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો આરોપી.
ભાજપ નેતાના પતિ અને પુત્રનું કારસ્તાન. વલ્લભીપુરના ટીંબી ગામમાં ગેસ રિફિલિંગના મામલે આધેડને માર્યો ઢોરમાર. અપશબ્દો બોલી ધોકા પાઇપ વડે માર મારતા આધેડને સારવાર માટે ખસેડાયા. ધારપુર સિવિલ હોસ્પિટલમાં લોલમલોલ ચાલતો હોવાનો ખુલાસો. એમએલએ કિરીટ પટેલે જાતે કર્યું નિરીક્ષણ. હોસ્પિટલમાં દર્દીઓને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું. દર્દીઓની સંખ્યા કરતાં આંકડો વધારે હોવાનો પણ થયો ખુલાસો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં ફાયરિંગની ઘટના. ખારાવાડ વિસ્તારમાં મોડી રાત્રે યુવક પર થયું ફાયરિંગ. 2-3 લોકો ફાયરિંગ કરીને ફરાર થયા. મોરબીમાં સગીરને વ્યાજના 20 ચક્રમાં ફસાવાનો કારસો ઘડનાર ઈસમો વિરુદ્ધ નોંધાયો ગુનો. સગીરના પરિવારને ઘટનાની જાણ થતાં 3 આરોપી સામે નોંધાવી ફરિયાદ. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી મળ્યું એમડી ડ્રગ્સ. અમીરગઢ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ચેકપોસ્ટ રાજસ્થાન તરફથી આવતા વાહનમાંથી ડ્રગ્સ મળ્યું. 9,75,000 ડ્રગ્સ સાથે મહિલા અને પુરુષ ઝડપાયા. રખડતા ઢોર બિસ્માર રોડ ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટના તિરસ્કારની અરજી પર સુનાવણી. જૂની પાઇપથી ખાડા પૂરવા સહિતની એમસી હાઈકોર્ટમાં રજૂઆત કરી. અંડરગ્રાઉન્ડ યુટિલિટીને મજબૂત કરવા અને સ્ટીલ પ્લેટોનો ઉપયોગ કરવા એમસીએ તૈયારી બતાવી. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોવાને લઈને કોર્ટે વ્યક્ત કરી નારાજગી. 1 સપ્તાહમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ઠોસ કાર્યવાહી કરવા આદેશ. 45 દિવસનો સમય પૂરો થતાં સ્કૂલ વેન પર અમદાવાદ આરટીઓની કાર્યવાહી. 8 સ્કૂલ વાન અને 2 સ્કૂલ બસને ડિટેઇન કરી વસૂલાયો દંડ. અમદાવાદમાં શાળાઓમાં આગની ઘટનાઓને લઈને થશે કાર્યવાહી. શાંતિપુરા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલ સામે થશે કાર્યવાહી. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીયુએ શાળા સંચાલકોનું કર્યું હૈયરી. એસસી અને એસટીમાં હવે બનશે સબ કેટેગરી. સુપ્રીમ કોર્ટની 7 સભ્યોની બંધારણીય બેન્ચનો મહત્વપૂર્ણ ચુકાદો. સુપ્રીમ કોર્ટે કહ્યું રાજ્ય સરકાર સબ કેટેગરી બનાવી શકે. દાહોદમાં યુનિવર્સિટીના અહેવાલની થઈ ધારદાર અસર. ફરિયાદી સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરનાર લીંબડી પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીત ડામોર સસ્પેન્ડ. યુનિવર્સિટીના અહેવાલ બાદ દાહોદ એસપીએ કરી કાર્યવાહી. સુરતના સારોલી કડોદરા રોડ ઉપર મેટ્રો બ્રિજનો સ્પામ નમવા મામલે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં. સારોલી કડોદરા મેઇન રોડ સલામતી માટે બંધ કરાતા અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો. ટ્રાફિક પોલીસે શહેરના અનેક રોડ કર્યા ડાયવર્ટ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ માસ દરમિયાન તહેવાર અને જાહેર રજા સહિતના 6 દિવસ માટે રહેશે બંધ, જ્યારે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા 11 દિવસ હરાજી બંધ. મહારાષ્ટ્રના જંગલમાં સાંકળથી બાંધેલી હાલતમાં મળી અમેરિકન મહિલા. સિંધુદુર્ગના જંગલમાં વિદેશી મહિલા મળતા પોલીસ પહોંચી મદદે. 40 દિવસથી જંગલમાં બંધક બનેલી મહિલાને ખસેડાઈ હોસ્પિટલ. ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં છબરડા અંગે કર્યો ખુલાસો. ફોરેસ્ટ બીડ ગાર્ડની પરીક્ષા અંગે ખુલાસો કરતા કહ્યું રાજ્ય સરકાર વિદ્યાર્થી પર કરે છે નવા નવા પ્રયોગ. બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોરે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત. બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લાના બોર્ડરના ગામોમાં વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા કરી રજૂઆત. નવા ગામને બોર્ડર એરિયામાં સમાવેશ કરવા કરી માંગ. વરસાદી પાણીનો વ્યય બચાવવા માટે અમદાવાદના એલિઝબ્રિજના ધારાસભ્ય અમિત શાહનો નવતર પ્રયોગ. રિવર્સ બોર થકી પાણીને જમીનમાં ઉતરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. માત્ર 10,000ના ખર્ચે 2 દિવસમાં પાણીની ટાંકી જેવો રિવર્સ બોરથી પાણીને જમીનમાં ઉતાર્યું. ધાબાનું વરસાદી પાણી બોરમાં ઉતારવાની પણ કરી વ્યવસ્થા. વરસાદી પાણીના સંગ્રહથી જળસંચય કરવાનો સંદેશ આપ્યો. રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને મહાનગરપાલિકાનો એક્શન પ્લાન. એન્ટ્રી એક્ઝિટ ગેટમાં કરાશે વધારો. 3 ગેટ વધુ બનાવવાનો કરાયો નિર્ણય. મેળામાં 30% સ્ટોલની સંખ્યામાં પણ ઘટાડો. લોકમેળામાં રાઇડ અને સ્ટોલ સાથે 486 ફોર્મ ભરાયા. લોકમેળાના નામકરણ માટે રાજકોટવાસીઓ 300થી વધુ નામ સૂચવ્યા. રાઇડ સંચાલકોની મુશ્કેલીનું ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરી નિર્ણય કરાશે. રાજકોટ મહાનગરપાલિકાના ચીફ સિટી એન્જિનિયરનું રાજીનામું મંજૂર. થોડા મહિના અગાઉ અલ્પના મિત્રએ આપ્યું હતું રાજીનામું. કથિત આવાસ કૌભાંડમાં નામ આવ્યા બાદ આપ્યું રાજીનામું. અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાને બંધ કરવાનો ડીપીઈઓએ લીધો નિર્ણય. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 10 થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યાવાળી શાળાઓને કરાઈ બંધ. શિક્ષકોને અન્ય શાળાઓમાં ઘટ હોય ત્યાં સેવા આપવાનો આદેશ. અમદાવાદમાં પેપર મર્ચન્ટ્સ એસોસિએશને પેપર ડેની કરી ઉજવણી. અમદાવાદના પરિમલ ગાર્ડન ખાતે વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું પેપરનું વિતરણ. પેપર બનાવવાની રીત અને ઉપયોગને લઈને બાળકોમાં જાગૃતિ લાવવા કરાયો પ્રયાસ.
ભાવનગરના જવાન ઉસ્માનભાઈ અંસારી ગોવામાં ફરજ દરમિયાન વીરગતિ પામ્યા. 28 વર્ષીય યુવાન ઇન્ડિયન નેવીમાં 8 વર્ષથી બજાવતા હતા ફરજ. જવાનનું સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત થતા વીરગતિ પામ્યા. બોટાદના મરવાડામાં આવેલું આદર્શ નવા નવાડા ગામ સુવિધાઓથી છે સજ્જ. ગામમાં આરસીસી રોડ, સીસીટીવી, પાણી, ગટર, સાંસ્કૃતિક હોલ સહિત તમામ સુવિધાઓ. અશક્ત લોકો માટે ગામમાં ભોજનાલયની પણ વ્યવસ્થા ઉપલબ્ધ. શ્રાવણમાં સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજાની તૈયારીઓનો ધમધમાટ. દર વર્ષે સોમનાથ મહાદેવ મંદિરમાં કરાય છે ધ્વજારોહણ. આ સોમવારથી શરૂ થશે શ્રાવણ મહિનો. સોમનાથ મહાદેવની ધ્વજા બનાવવાની કામગીરી તેજ. 3 પેઢીથી એક જ પરિવાર બનાવે છે સોમનાથ મંદિરની ધ્વજા. 21 મીટરની ધજામાં મહાદેવનું ત્રિશુળ અને નંદીજી હોય છે બિરાજમાન. મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટ ઊંચાઈ પર ફરકાવાય છે ધજા. અંબાજી મંદિરમાં ધજા ચડાવવાના નિયમોમાં મહત્વના ફેરફાર. આજથી ધજાનો સંપૂર્ણ વહીવટ મંદિર ટ્રસ્ટ સંભાળશે. મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવીને ભક્તો ચડાવી શકશે ધજા. ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે ધજા. ભક્તો 2100, 2500, 3100 અને 5100 રૂપિયા આપીને અલગ અલગ મીટરની લઈ શકશે ધજા. મોબાઈલ મારફતે ભક્તોને મોકલાશે વિડીયો અને ફોટોગ્રાફ. જામનગરમાં બાલા હનુમાન મંદિરનો આજે 61મા વર્ષમાં પ્રવેશ. લાખોટા તળાવની પાળ પર આવેલા વિશ્વ પ્રસિદ્ધ મંદિરમાં ચાલે છે અખંડ ધૂન. 60 વર્ષમાં બાલા હનુમાન મંદિરને 2 વખત બન્યું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન. પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડની અંતિમ યાત્રા નીકળી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ થયું નિધન. વડોદરામાં બ્લડ કેન્સરની ચાલી રહી હતી સારવાર. સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના મહંત પરસોત્તમ દાસ બાપુ થયા દેવલોક. મહંત દેવલોક થતા વઢવાણ સહિત સમગ્ર ઝાલાવાડના હરિભક્તોમાં શોકની લાગણી.